कुमार भाई पुजारा छे आफ्रिका में, हजारो मानसो इन्हें नौकरी करे, हजारो मानसो, कितलो मोटो बिजनेस छे एनो। एनी दीकरी एने वात करी एना पप्पा ने के पप्पा मारो लगन छे ने समूह कुटुंब करजो, हगाई बधा जॉइंट फेमिली रहता होय, बधानी सेवा मळे अमने, बधानी जोड़े रहेवा मळे, बधानो प्रेम हेत मळे अमने, केवी भावना छे। अबजोपति नी दीकरी भावना केवी छे ने। आजे अमुक एवाय परिवार छे गिरजी बहु नो जोई भेगी, एकला रहे ने एमां जीवन ही बगड़े कोक वार, समूह में आपणुं जीवन ही हारू रहे। अने आपणे जो रहेता आवड़े ने, अमारे सारंगपुर में 300 संतो रहे छे ने, समूह में रहे छे, नोखा पड़े ने बीजा मंदिर में जावानुं थाय ने एने गमे नहीं, समूह में रहेवुं ज गमे, कारण के बधाने लागणी प्रेम एटलो बधो मळे छे, बधाने परिवार अलग छे, तो पण तो अपना घर नी अंदर पण दीकरा दीकरी होय, माता पिता होय, वडीलो होय, ई बधाई ने वडील जोड़े रोज बेसू, थोड़ूक कई दवा कई फ्रूट लाव छे, पन दाड़े दस दाड़े कई आटो मरावा ली जाइए, आपणे बिचारा आखो दाड़ो घर में चार दीवाल वच्चे मूंजाय, मानस आखी जिंदगी वहीवट कर्यो होय, हाव रिटायर थी जाए पछी एने गणित नहीं, आपणे एवुं ना करवुं जोईए। दीकरा दीकरी होय में भेदभाव न राखवो जोईए, रूपाळा होय, भणवा होशियार होय, नानी उमर होय ने वधारे वाल करे एवुं ना करवुं जोईए, वधारे दीकरो कमातो ने एक दीकरो ओछू कमातो होय एमां भेदभाव न राखवो जोईए, सासु एने बे होवू घर में होय बे दीकरानी एमां जराय भेदभाव न राखवो जोईए, बे एने दीकरीओ छे सरखी ज, तो बधाय फील्डनी अंदर समजण काममां लागे। आ संसार शेरडीनो हाँठो जे कातळे खाऊ गांठ आवे, कातळे खाऊ गांठ आवे, प्रश्न तो आव्या ज करे। જેમ ક્લોરોફોર્મ આપણને આપે છે કે પેન કિલર આપે છે તો પીડા નથી થતી ઓપરેશનમાં, પણ અંજીસંગ આપે ત્યારે થાય છે આપણે, કારણ કે બેરું નથી કરેલું હતું, એમાં સમજણ છે ને સંસારના સુખ બધા બેરા થઈ જાય આપણે, પ્રશ્ન આવે ને કદાચથી તો એમાં બહુ ધીરજ રાખવાની આપણે, કારણ કે પ્રશ્ન કાયમ રહેતા જ નથી જીવનમાં, સુખ કાયમ નહીં રહે, દુઃખ કાયમ નહીં રહે। તમે ઘરમાં જોજો બેન્ડ વાજાય વાગ્યા છે ને રડ્યા છો ઘરમાં, કોઈ મરણ થાય ત્યારે દુઃખ થયું હોય ને લગ્ન હોય ત્યારે પાછું એને જ ઘરમાં વાતાવરણ બદલાય, સુખ દુઃખ આવ્યા જ કરવાના, એમાં અમુક સમય જવા દેવાનો, અમુક વાસણ ગરમ થઈ ગયું હોય પાણી ન રાખવું તો થોડી વાર પડ્યું રહેવા દેવું ઠંડુ થઈ જાય, કોઈ તમને બોલી ગયું ને તમે કાંઈ ન બોલો ને તો એને જ દુઃખ થશે કે મેં એટલું બધું, પછી એને ખબર પડશે ને કે નિર્દોષ હતા, આખી જિંદગી તમારા માટે લાગણી થઈ જશે ને। પ્રમુખ સ્વામીને પૂછ્યું કે તમને ખુલાસા કરવાનું મન થાય, કોઈ ગેરસમજ હોય તમને બોલી જાય, બાપા કે ના ના એને સમજાશે, નથી સમજ એટલે બોલે, સમજાશે તો નહીં બોલે, આપણે હાથો થઈને બસ, ગમે તેવું કોઈ ઘરમાં કહી જાય ને તમને, દીકરા ઉપર પપ્પાએ ગુસ્સો કર્યો હોય તો દીકરો પપ્પાને જો પગે લાગે ભાવથી, ભલે ભૂલ એના પપ્પાની હોય તો દીકરો કહે કે પપ્પા મને માફ કરી દો, એ પપ્પા દીકરા પર વારી જાય। આજે છોકરાના પત્ની હોય એનું કોણ છે ઘરમાં, એની મમ્મી નથી, એની બેન નથી, એની મામે માસી નથી, આયુ ગળવું કોની આગળ કરે, એનો પતિ છે એના માટે તો જીવન આપ્યું છે ને, પણ પતિ તો આખો દાડો બહાર હોય તો ભેગું કામ સાસુ જોડે કરવાનું છે, અને કેવા ઘરમાંથી દીકરી આવી એનો ઉછેર કેવો હોય, એનું એજ્યુકેશન કેની, રહેણી કેણીને કેવી હોય, 20-25 વર્ષથી મા બાપના ઘરે રહ્યું હોય, અહીંયા એકદમ તો બે દડમ સેટ ન થઈ જાય, અને છોકરીને વિચારવું જોઈએ કે હવે મારા મા બાપને છોડીને આ મા બાપ મેં સ્વીકાર્યા છે, આ ઘરના માણસો જોડે મારે જીવન પૂરું કરવાનું થાય, એમાં એડજસ્ટ થવાનું છે, મારે મારા પતિની તો સેવા કરવાની, પણ પતિના જેટલા સંબંધી છે ને બધાને મારે સુખી કરવા છે, પેલા ઉઠે કામ કરે, સાસુને પણ એવું કહેવું જોઈએ કે તું શાંતિથી ઉઠજે, તારી નાની ઉંમર છે ઊંઘવાની, હું વહેલી ઉઠીને કરી નાખી ચા પાણી, થોડું કામ કરી નાખી, તારે ચિંતા ના કરવી, એટલું જ ખાલી બોલે ને કેટલું પેલા ગમે, અને ઘરમાં કામ કરે શરીર સારું રહેશે। આજે તમે ઘરમાં પુરુષો છો, હાલો છોકરા જોવાનો હોય ભણેલા હોય કે તમે પોતે હો, પણ ઘરમાં ટોયલેટ ધોવો છો કોઈ દી નથી વપરાતું, કઈ નગરપાલિકાવાળા ધોવા આવે છે, પણ આપણે આપણી જાતને ઊંચી માનીએ છીએ, એ બધા બૈરા ધોવે, પણ રવિવારે એકવાર હાવણો ફેરવો ધોવો તો કેટલા ઘરમાં બધા રાજી થાય, શરીર સારું રમતા જીમમાં જાય, દોડવા જાય, પ્રાણાયામ કરે, એટલે ઘરમાં થોડું કામ કરો તો તબિયત સારી રહે,
માણસ આજે શું કરે છે, આમ બહુ બધા મેં જોયું છે, બહુ બધા બહુ મોટા મોટા માણસોના જોગમાં હું આવેલો છું. પ્રશ્ન તો એના પરિવારમાં છે, પૈસાથી બધા પ્રશ્ન સોલ્વ થતા જ નથી. એ સમજણથી જ થાય, ને સમજણ દરેકને આપણે રાખવી જ પડે છે. ઘણી બધી વાતો સમજણની તો આવે છે, પણ દરેકને પ્રમુખ સ્વામી મહારાજ એના જીવનમાં કાયમ માટે સમજણ રાખી છે, કાયમ માટે. નડિયાદમાં બાપા હતા અને એ વખતે પૂજ્ય યોગી તિલક સ્વામી, અત્યારે અમેરિકા હ્યુસ્ટન મંદિરમાં છે યોગી તિલક સ્વામી, એ ભંડારી સ્વામી હતા એને, અને જલેબીનો હાથો નાખેલો અને મોટી સંખ્યામાં જમાડવાના હતા જલેબી, બહુ મોટું તપેલું ભર્યું હતું. હવે ખબર નહીં માણસોને કે જે કઈ સફાઈ કરવા વાળા હશે, જલેબીનો હાથો ગંધાય અને એને ખબર નહીં કે અહીંયા જલેબીનો હાથો આમાં છે. એને તપેલું સાફ કરીને મૂકી દીધું કે આ ગંધવાળો કોઈ નહીં રાખ્યો, ગંધાય છે, ઢોળી નાખ્યો, સાફ કરી નાખ્યો ગટરમાં ઢોળી. એ બિચારા એને કે આપણે સેવા કરી. હવે એ ભંડારી કઈ ન બોલ્યા, બાપા તો ન બોલે, ઈ ન બોલ્યા, હસી નાખ્યું. ત્યાગલો સ્વામી ત્યાં હતા, પૂજ્ય ત્યાગલો સ્વામી, એ કઈ ન વિચાર્યું. પ્રમુખ સ્વામીને વાત કરી, બાપા કે આપણે ખાઈને ઢોળાવાનું જ હતું ગટરમાં, જવા જો સાંભળવું નહીં, એક શબ્દ બોલ્યા નહીં. જે પ્રમુખ સ્વામી જોડી માગી માગીને સંસ્થા ઉભી કરી છે. હવે આપણા ઘરમાં કઈક આવું બન્યું, છોકરાની પત્ની રસોઈ વધારે થોડીક બની, થોડું નાખી દેવાનું છું, તો સાસુને વિચારવું જોઈએ કે બે ભાખરી વધ્યું, થોડું શાક વધ્યું, તો એ રીતે ટોકાય નહીં. ઘરમાં કોઈ બગાડવા આવ્યું જ નથી કે ઓછું બનાવવું જોઈએ, એ ગમતું નથી કોઈને બોલી. એ બગાડ કરતા બીજો બગાડ વધી જશે આ બોલીને. પછી શું થશે, માનો કે દાખલા તરીકે તમારી હાજરીમાં દૂધ ઉભરાઈ ગયું, બધું જ દાળ ઉભરાઈ ગઈ, જો તમે ગુસ્સો કર્યો તો બીજી વાર આવું કંઈક બને તો છુપાવશે કે આ ગુસ્સો કરે ને એને કહેવું નહીં, આપણે બાર બાર વાઇન્ડ અપ કરી નાખશે. જો તમે હસી નાખો તો ફરીને કહેશે કે આજ મારી ભૂલ થયેલો આવું થઈ ગયું, એને ખબર કે અમારી ઉપર ગરમ નથી થવાના. પ્રમુખ સ્વામી આગળ લોકો દિલ ખોલવા એટલે જતા, ગુના માફ કરી દે. આપણે ટાઈમ થઈ ગયો, હવે ટાઈમ થઈ ગયો છે બસ. હવે એક છેલ્લો પ્રસંગ કહી દઉં બાપાનો, કે બાપા પોતે કચ્છમાં ગયા હતા અને એક ગામમાં ગયા, સુખપુર ગામમાં, ને એક લક્ષ્મણભાઈ કરીને આવેલા આફ્રિકાથી, એના ઘરે પ્રમુખ સ્વામીની રસોઈ ઠાકોરજીની હતી જમાડવાના. સંતો રસોઈ બનાવતા હતા અને સ્વામી એની જોડે લક્ષ્મણભાઈ જોડે બેઠેલા, બિચારા ભક્ત રાજ, ખરેખર સત્સંગી આપણા. એટલે પ્રમુખ સ્વામી સ્વાભાવિક પૂછ્યું કે પધરામણી કઈ છે તો આપણે ત્યારે નવરાત્રી થોડુંક કરી લઈએ, એમ પછી આપણે સીમ્યા પછી સભા છે, પછી રાતનો ટાઈમ છે, પોષ મહિનો કેટલી ઠંડી. બિચારા એટલા બધા ભાવિક લક્ષ્મણભાઈ કે આપણે બાપાનો લાભ મળે કે કઈ નથી, બેસો ને સ્વામી શાંતિ તમારી જોડે. જેમ્યા આરતી અષ્ટક થયા પછી જમ્યા, પછી સભા કરી અને સભા રાત્રે પતીને પછી એને કીધું કે 15-20 પધરામણી છે. પ્રમુખ સ્વામી એક શબ્દ બોલ્યા ને કે પેલા તમને પૂછતું તારે કેમ તમે ન કીધું, નવરા હતા કરી નાખે. અને જીપમાં બાપા ફરતા હતા અને બાપાનો ઉતારો ભુજમાં હતો સુખપુરથી. પ્રમુખ સ્વામી એક સમય કે હાલો હાલો કેટલી કઈ વાંધો નહીં. આ સ્વામી છે ને આ રીતે રહ્યા, ગુરુની મરજી પ્રમાણે શિષ્યોને રહેવું નહીં, શિષ્યોની મરજી પ્રમાણે ગુરુ રહ્યા છે. તો આપણે પરિવારમાં થોડુંક મનનું મૂકવાનું થાય, થોડું સહન કરવાનું થાય, કંઈક એડજસ્ટ કરવાનું થાય, બાંધછોડ કરવાની થાય, તો થોડુંક આપણે લેટગો કરીએ ને તો સુખી રહીએ આપણે.